ભાજપના રાજમાં વિકાસ કેવો ગાંડો થયો છે તે જોવા માટે તમારે પાલનપુર શહેરની લટાર મારવી જોઈએ। વિકાસના મસમોટા દાવા વચ્ચે આજે બીકે ન્યૂઝ ચેનલે રિયાલિટી ચેક કરવા ગ્રાઉન્ડ ઝીરો ઉપર જઈ કર્યું રિપોર્ટિંગ, તો આવી કડવી વાસ્તવિકતા સામે આવી। આવો જોઈએ પાલનપુરના વિકાસના પોકળ દાવાઓનો પર્દાફાશ કરતો બીકે ન્યૂઝ ચેનલનો આ વિશેષ અહેવાલ। દર 12 મહિને આ રોડ તૂટે છે અને તૂટ્યા પછી એને કોઈ રિપેર કરતું નથી। પૂરવાનું જાણે છે એનું પૂરવાનું જાણતા નથી। આ લોકો પોતે જમ પારી મારીને રોડ ઉપરથી નીકળી રહ્યા છે। અને શહેરની હાલત ખરાબ થતી જાય છે। એક બાજુ ધંધા રોજગાર નથી, બીજી બાજુ લોકો જોડે પૈસા નથી। મોટા ભાગે વરસાદ પડી જાય તો રિક્ષાવાળો આવવાની ના પડે છે, આ રોડ ઉપર અમારે આવવું નથી। પાલનપુર નગરપાલિકામાં વર્ષોથી ભાજપનું શાસન છે। લોકો ખોબલે ખોબલે વોટ આપી ભાજપને સત્તા સોંપે છે, પણ મતદારોને તેના કેવા ફળ મળ્યા છે તે જોશો તો તમે ચોંકી ઉઠશો। પાલનપુર નગરપાલિકાના રાજમાં શહેરના રાજમાર્ગો સહિત શહેરના આંતરિક રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે। રોડ રસ્તાઓ પાછળ કરોડોના ખર્ચ્યા બાદ પણ શહેરમાં એક પણ નમૂનારૂપ રોડ જોવા મળતો નથી। બિસ્માર રોડ બાદ નવા તકલાદી રોડ કાગળ ઉપર બને છે અને પછી ભૂગર્ભ ગટર, ગેસ કે ફોન લાઇન નાખવા માટે રોડ તોડી નાખવામાં આવે છે। હાલમાં ભૂગર્ભ ગટર યોજનાના નામે શહેરભરના રોડ કૂદી કાઢવામાં આવ્યા છે, જે રોડનું સમારકામ પણ ન થતાં લોકો બિસ્માર રોડને પગલે હેરાન પરેશાન થઈ રહ્યા છે। લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પણ નગરોડ પાલિકા તંત્ર કોઈનું જ સાંભળતું નથી। શહેરના સુખબાગ રોડ તો વર્ષોથી બિસ્માર હાલતમાં છે જ, ડિસ્કો રોડ ઉપરથી વાહન ચાલકો તો શું, રાહદારીઓ પણ પસાર ન થઈ શકે તેવી દુષ્કર હાલત બની ગઈ છે। આ શહેરની હાલત એટલી બધી કફોડ થઈ ગઈ છે કે દરેક રસ્તા એક બાજુ રિપેરિંગ કરે, ફરી તોડે, ફરી પાઇપલાઇન નાખે, એ ફરી ગટરની પાઇપલાઇન નાખે, ફરી રોડ બનાવે અને ફરી ગેસની પાઇપલાઇન નાખે, ફરી રોડ તોડે, એટલી બધી લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડે છે। એક બાજુ કોલેજ આવેલી છે, એક બાજુ સ્કૂલો આવેલી છે, નાના છોકરાઓને બાર બધી રાખવા જવું કે કોઈ બેનને ડિલિવરી હોય તો કઈ રીતે આ રસ્તા પર ચાલવું, એટલા બધા રસ્તા ખરાબ થઈ ગયા છે અને ચાલુ સત્તાધારી એમને કોઈ પણ આ પ્રજાની પડી નથી। લોકોના વોટ લેવા માટે બધા અભી જાય છે અને લોકોને ભોળી ભોળી પ્રજાને છેતરીને વોટ લઈ જાય છે, પછી કોઈ કામ કરતા નથી। ભલે આ વિસ્તારના હોય કે પાલનપુર શહેરના પ્રમુખશ્રી હોય, કોઈ દેખતા નથી। એમના ઘરાકણનો રસ્તો છે તો પણ રિપેરિંગ કરાવતા નથી। આ શું છે? આ ફરી ભાજપને આ લોકો લાવવાના માગે છે કે આ સરકારને ઉખાડી ફેંકી દેવા માગે છે? લોકોનું કામ કરતા નથી, ખાલી ખાલી મીઠી મીઠી વાતો કરે છે અને આ હાલ એટલી બધી બીમારી ચાલે છે, નથી દવાનો છંટકાવ કરતા કે નથી ફોગિંગ મશીન કોઈ મચ્છરોનો ત્રાસ દૂર કરતા અને આ લોકોને એટલી બધી તકલીફ પડે છે, ખાલી વાતો કરે છે અને શહેરની હાલત ખરાબ થતી જાય છે। એક બાજુ ધંધા રોજગાર નથી, બીજી બાજુ લોકો જોડે પૈસા નથી, તો પૈસા લાવશે ક્યાંથી? આ ખાડાઓમાં પાણી ભરાઈ રહ્યા છે, દવાના પૈસા નથી, લોકોના રોજગારી પૈસા નથી। આ રોડ પરની આખા પાલનપુર શહેરના બધા રોડ ખરાબ છે। તમે દેખો, જ્યાં જ્યાં ખાડા ખોદીને કરી રાખી દીધા છે, કોઈ રસ્તા રિપીટ થતા નથી। તો આ જલ્દી થાય અને તાત્કાલિક થાય પ્રજાની માંગ છે। જો નહીં થાય તો એનું આંદોલન કરવામાં આવશે અને આ સરકારને અને આ નગરપાલિકાને બરતરફ કરવામાં આવશે। પાલનપુરના સુખબાગ રોડના લોકોને હજી સુધી નવીન રોડની ભેટ મળી નથી। વર્ષોથી બિસ્માર રોડને વળી ભૂગર્ભ ગટરના નામે ખોદી કઢાતા માર્ગની હાલત વધુ કફોડી બની છે। એના સ્થાનિકો પોતાની ગાડીઓ ઘેર મૂકીને જવા મજબૂર બન્યા છે, અહીં રિક્ષાવાળા પણ આવતા નથી। ઇમરજન્સી ટાઈમે લોકો પારાવાર મુશ્કેલીઓ ભોગવી રહ્યા છે। વારંવારની રજૂઆતો છતાં સ્થાનિક નગરસેવકો અને પાલિકા તંત્ર મુખ પ્રેક્ષક બની રહેતા લોકોએ તંત્ર સામે ફિટકારની લાગણી વરસાવી હતી। સાહેબ, પરિસ્થિતિમાં હવે એવું છે કે લગભગ 6-7 મહિના થઈ ગયા છે, સુખબાગ રોડ એટલે પાલનપુર વિસ્તાર આખું આપણે ગણીએ તોય પણ ચાલે છે, બરાબર? તમે આ પરિસ્થિતિ ત્યાં સુખબાગ રોડ કોજી ઉપરથી લઈ તમે હનુમાન ટેકરી સુધીનો આ વિસ્તાર તમે રોડ તમે જોઈ શકો છો તમારી નજર સમક્ષ કે આ રોડની પરિસ્થિતિ શું છે। તમે ગાડી અહીંયા ગાડી છોડો, અહીંયા ઇમરજન્સી પણ કંઈક એમ્બ્યુલન્સ કોઈ બીમાર પણ માણસ થઈ ગયું હોય તો એને સારવાર માટે તમે ઝડપથી એમને સારવાર આપવા માટે સિવિલ હોસ્પિટલમાં ગમે તે દવાખાને તમે એમને નહીં પહોંચાડી શકો। કારણ કે જે જગ્યા તમે જુઓ છો કે અહીંયા ગટરના નાળા ભૂંડા માટે જે પ્રોજેક્ટ આ લોકોએ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે એ તદ્દન ખોટું છે। કારણ કે આ લોકો ખાલી ખોદવાનું જ જાણે છે, એનું પૂરવાનું જાણતા નથી।
બરાબર, તમે આ રોડની પરિસ્થિતિ હાલમાં તમે ખાલી બાઇક લઈને અહીંથી નીકળી શકો છો, આ લોકો પોતે જમ્પ મારી મારીને રોડ ઉપરથી નીકળી રહ્યા છે. એટલે આવી પરિસ્થિતિ સુખબાગ રોડની અમારા પાલનપુર શહેરની નગરપાલિકા દ્વારા કરવામાં આવી છે. સુખબાગ રોડ ઉપર જે ભૂગર્ભ ગટરની લાઇનનું કામ નાખ્યું છે, આ રોડ છેલ્લે આવેલો છે અને લડબી નદીને જોડતી બધી જ પાઇપલાઇનો ગટરની હોય કે ગંદા પાણીની હોય આ રોડ ઉપર જ નાખવામાં આવે છે. એટલે આ રોડને કાયમી તૂટવાનો જ દર 12 મહિને આ રોડ તૂટે છે અને તૂટ્યા પછી એને કોઈ રિપેર કરતું નથી. અત્યારે ચોમાસામાં કામ કરીને એવી હાલત કરી છે ખરાબ કે બધી કોઈ લોકોએ ગાડીઓ ઘરે મૂકી દીધી છે, ગાડી લઈને જવા એવી પરિસ્થિતિ નથી. સ્કૂટર પણ ચાલે કે ચાલતા જાય તોય પલળે એવી પરિસ્થિતિ છે. તમે જોઈ શકો છો કે આખો વિસ્તાર છે એ ગંદકીમાં ગરકાવ છે, મેઇન રોડ છે, છતાં પણ હાલત છે. અત્યારે કોન્ટ્રાક્ટર મારફત રિપેરિંગનું કામ કંઈક ચાલુ આજથી કરવામાં આવ્યું છે, પણ એ પણ એવું કરે છે કે જે અત્યારે 200 mm એટલે 8 ઇંચ જેવું ખોદાણ અગાઉ કરી અને કામ કરેલું, એની જગ્યાએ 4 ઇંચ એટલે 100 mm નું જ ખોદાણ કરીને મેટલ નાખે છે. એટલે કાયમી વચ્ચેથી રોડ તૂટે જ જવાનું છે. એટલે મારી એક વિનંતી છે કે આ રોડને તાત્કાલિક નગરપાલિકા રિપેરિંગ કરે અને જે કંઈ કામ ચાલે છે એનો પોતે દેખરેખ રાખી અને ઓછામાં ઓછો 8 ઇંચ અથવા 200 mm જાડાઈનું એના ઉપર મેટલિંગ કરાવે તો જ આ રોડ ટકશે, બાકી રોડ ટકશે નહીં. પાલિકા તંત્ર કોઈ કરતું જ નથી, બધા જ લોકો જે ચૂંટાયેલા લોકો છે એ પણ આવતા નથી, કોઈને પડી છે જ નહીં કામની, અને કોઈ આ કામના આ રસ્તા પર ધ્યાન નથી આપતા. જે હાઈવેનો ટ્રાફિક જામ હોય તો ત્યારે પરાણે જે લોકો એક વખત આ રોડ ઉપર આવી જાય એ તો બીજી વખત આવવાનું ટાળે જ છે, પણ છતાં પણ પહેલી વખત આવે છે, છતાંય આ રોડ ઉપર એટલો બધો ટ્રાફિક રહે છે કે આપણે ન પૂછો વાત એટલો ટ્રાફિક રહે છે આના ઉપર. આપણે સુખબાગ રોડ પાલનપુરનો હાલ જોઈએ છીએ. આપણે જરા કેમેરામેન આ સાઈડમાં ઢાંકણ કરશે, જોઈ લેશે, અને તમે આખી વિગત જાણી લેજો. ઓજીથી હનુમાન ટેકરી રોડ વચ્ચે ગટર લાઈન કરી આ લોકો એટલી હાલતમાં ખાડા એટલા પેલા કર્યા છે કે એને પૂરવાનું નામ નથી લેતા. હું અહીંયા સુખબાગ રોડનો સ્થાનિક રહીશ છું, અમારું મકાન છે. ગમે ત્યારે મારે આવવું જવું ઘણી બધી મુશ્કેલીઓ થાય છે. નગરપાલિકાના કોર્પોરેટર જે ચૂંટાણા છે એમને ખબર છે, છતાં એનો કોઈ ઉપાય કરતા નથી. મોટાભાગે વરસાદ પડી જાય તો રિક્ષાવાળો આવવાની ના પડે છે. આ રોડ ઉપર અમારે આવવું નથી તો પછી ચાલતા આવવું પડે. અમારા પોતાના પરિવારને વચ્ચે વરસાદ પડ્યો તો હાઈવે ઉપર હતા તો એમને પોતાને રિક્ષાવાળાએ ના પાડી દીધું, ચાલતા આવવું પડ્યું. તો શું આ દેખાતું નહીં હોય એમને? આ રોડને વર્ષોથી કંઈ ને કંઈ બાબતે ખોદી તોડી અને મૂકી દે છે. અમે એમ કહીએ છીએ કે કંઈની કામકાજ કરો તમે, પણ એને સુધારો, રોડ વ્યવસ્થિત બનાવો. આમાં આ રોડ બન્યો એના પછી જો અત્યારે વરસાદ છે એટલે ડસ્ટ નથી, વરસાદ ના હોય એટલે ડસ્ટ ઉડે, એટલે આજુબાજુના મકાનોમાં એટલી ભયંકર હાલત ખરાબ થાય કે મકાન દુકાન ડસ્ટથી ભરાઈ જાય, એનો પણ ઉપાય નથી કરતા આ લોકો. તો આ બાબતે સત્વરે આ રોડ રિપેર કરવો જોઈએ, નહીંતર અમને એમ લાગશે કે ચાલુ લોબીનું કામ નથી અને પૂરેપૂરી નગરપાલિકા લોકો સંભાળી શકતા નથી. નેશનલ હાઈવેને જોડતો હનુમાન ટેકરીથી કોજી જતા રોડ ઉપર શાળાઓ પણ આવેલી છે, જેથી શાળામાંથી છૂટતા વિદ્યાર્થીઓને પણ ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. અહીં વરસાદી અને ગટરનું ગંદુ પાણી રોડ ઉપર ભરાઈ જતાં ઠેર ઠેર ગંદકી ફેલાતા રોગચાળાની શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. તેના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. સત્તાની આપસી ખેંચતાણ વચ્ચે કટકી અને કમિશનની લહેમાં ગળાડૂબ રહેતા ભાજપના સત્તાધીશોની ઘોર નિષ્ક્રિયતાનો ભોગ સ્થાનિકો બની રહ્યા છે. ત્યારે લોકોના વોર્ડથી ચૂંટાયેલા ભાજપના સત્તાધીશો સત્વરે લોકોની વેદના સાંભળે તેવી લોક માંગ ઉઠી છે. પાલનપુર નગરપાલિકાના સત્તાધીશો કમિશન અને કટકીના વિવાદમાં સતત ઘેરાયેલા રહે છે. ત્યારે પાલનપુર શહેરના વિકાસમાં કોઈ રસ નથી. સમસ્યા એક દિવસની હોય, 15 દિવસની હોય, પરંતુ જો સમસ્યા કાયમી હોય છતાં પણ ઉકેલ ના આવે તો સમજી લેવાનું કે હાલના પાલનપુર નગરપાલિકાના સત્તાધીશો પાસે વિકાસનું કોઈ વિઝન નથી. અને એનું ઉદાહરણ છે સુખબાગ રોડ. આપ જોઈ રહ્યા છો આ પાલનપુર શહેરનું સુખબાગ રોડ છે, જે નેશનલ હાઈવેને જોડતો માર્ગ હોય છે. એરોમા સર્કલ પર જ્યારે ટ્રાફિક જામ થાય છે ત્યારે મોટા ભાગના વાહનો અહીંથી પસાર થાય છે. શૈક્ષણિક સંસ્થાઓ છે એટલે શાળાના બાળકો પણ અહીંથી પસાર થાય છે. છેલ્લા કેટલાય સમયથી આ રોડની ખૂબ બિસ્માર હાલત છે. ઠેર ઠેર ખાડા પડેલા છે, અહીંથી નીકળવું ખૂબ મુશ્કેલ છે. જેમને મણકાની અડકાની જે બીમારીઓ છે એ લોકો અહીંથી પસાર થઈ શકતા નથી. અહીંના જે સ્થાનિકો જે છે એ જ્યારે પોતાના કામકાજ માટે જાય છે ત્યારે અહીંયા વાહનો ઘેર મૂકીને ચાલતા જાય છે. ખૂબ ખરાબ પરિસ્થિતિ છે. ભૂગર્ભ ગટરના ખોદકામના લીધે આ પાલનપુર શહેરના સુખબાગની રોડ હાલ દુઃખબાગ હાલત જેવી આ રોડની હાલત થઈ ગઈ છે. અને આ રોડના કારણે લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. અહીંથી મોટાભાગે સવારથી સાંજ સુધી
ટ્રાફિક આ માર્ગ પર રહે છે, કારણ કે આ મુખ્ય આ શહેરની મધ્યની વચ્ચેનો જે રોડ છે તે હાઈવેને જોડતો રોડ છે, છતાં પણ પાલનપુર નગરપાલિકાના સત્તાધીશોની કોઈ આંખ ઉઘડતી નથી. લોકોની માગણી છે કે સત્વરે આનું ઝડપથી આ રોડ સારો બને એવી ખૂબ લોકો કેમેરા સમક્ષ માગણી કરી છે, પરંતુ હવે છેલ્લે છેલ્લે નગરપાલિકાના સત્તાધીશો જાગે તે ખૂબ જરૂરી છે. કેમેરામેન વિશાલ ગોહિલ સાથે વિનોદ સુંદેસા, વીકેન્યુ ચેનલ, પાલનપુર. દર 12 મહિને આ રોડ તૂટે છે અને તૂટ્યા પછી એને કોઈ રિપેર કરતું નથી. પૂરવાનું જાણે છે એનું પૂરવાનું જાણતા નથી. આ લોકો પોતે જમ પારી મારીને રોડ ઉપરથી નીકળી રહ્યા છે. શહેરની હાલત ખરાબ થતી જાય છે. એક બાજુ ધંધા રોજગાર નથી, બીજી બાજુ લોકો જોડે પૈસા નથી. મોટા ભાગે વરસાદ પડી જાય તો રિક્ષાવાળો આવવાની ના પડે છે. આ રોડ ઉપર અમારે આવવું નથી.